નમસ્કાર મિત્રો, હું છું આરબ રિઝવાના. લોકસભા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો ચાલો જે આજના મુખ્ય સમાચાર. જાફરાબાદથી અમારા રિપોર્ટર અકબર સૈયદ સાથે. જાફરાબાદ તાલુકાના ટીંબી અને આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોમાં રવિ પાક તરીકે ખૂબ જ વાવેતર કરવામાં આવ્યું છે. ચણાના વાવેતર ખેડૂતોએ કરેલા અને ખેડૂતોને મગફળીમાં ઓછો ઉતારો આવ્યો હતો, તેમજ થોડા પાણી અને ઓછો ખર્ચ થાય અને સારું ઉત્પાદન આવે તે માટે ખેડૂતોએ ચણાનું વાવેતર કરી સારો ભાવ આવશે તેવી આશા સાથે અને સારું ઉત્પાદન થશે તેવી આશા રાખીને ટીંબી, છેરણા, લોર, માણસા, હેમાળ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ચણાનું વાવેતર કરવામાં આવ્યું હતું. પણ હાલમાં ચણાના પાકમાં સુકારા નામનો રોગ આવતા આ વર્ષે ગયા વર્ષ જેવો ઉતારો આવશે નહીં તેવું ખેડૂતો કહી રહ્યા છે. સાંભળો ખેડૂતોના મુખથી. મારું નામ ઘનશ્યામભાઈ ભીખાભાઈ ભાલાળા, ગામ ટીંબી, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી. આજે અમારું ગામ ટીંબી તથા આજુબાજુના આજથી 10 ગામનો એક મુખ્ય પ્રશ્ન છે કે ચણામાં સુકારા નામનો રોગ. આજે રવિ પાક મગફળીમાં બહુ મોટી નુકસાની ખેડૂતોએ ભોગવેલી છે, બરાબર. ત્યાર પછી ચણાનું વાવેતર કરેલું છે. હવે ચણામાં આજે 2 મહિનાની ઉંમરના ચણા થયા છે, એમાં સુકારા નામનો રોગ છે, એટલે ઊભા છીણા સુકાય છે. હવે આ મૂળિયા નામનો રોગ છે, એમાં અમે ડબલ દવા છાંટી છે, નીચેથી દવા પાઈ છે, એટલી મજૂરી છે, 2-2 વાર નીંદ્યા છે, તેમ છતાં આમાં કોઈ રિઝલ્ટ મળ્યું નથી. હવે આજે તમામ ખેડૂતનું એવાનું કહેવાનું છે કે એટલી એટલી મહેનત કરી તો આજે ગયા વર્ષે 25-30 મણ ચણા ઉતરેલા, ને આ વખતે એટલી મહેનત કરી તો 5-7 મણ ચણા ઉતરે એમ છે. હવે વીઘે 15-17 મણ ચણાની ખોટ છે. હવે આ ખોટ ખેડૂત ક્યાં ભરવા જાય? એ માટે અમારા આજુબાજુના 8-10 ગામ તથા ટીંબી વતી હું કહું છું કે આની વતી સરકારશ્રી ખેડૂતોને પાક નુકસાની થાય ત્યારે અલગથી બજેટ ફેળવે અને તમામ ખેડૂતોને આવી પાક નુકસાનીનું વળતર મળે તો જ ખેડૂત બેઠો થાય, નકર ખેતી અત્યારે ભાંગવાને આરે છે, બરાબર. આજે સરકારશ્રી એવું કહે છે કે 2022માં ખેડૂતોની ડબલ આવક થાય, પણ જો આ રીતે ખેડૂત ખેતી કરશે તો ડબલ આવક નહીં પણ ખેતીમાં મોટી નુકસાની થાય અને ખેડૂત કોઈ દિવસ સૂસવા નહીં આવે, બરાબર. એટલે ખેડૂત જો જીવતો રાખવો હોય તો ખેડૂત જાગૃત થાય અને સરકારની પાસે એટલી માગણી કરીએ તો સરકારે થોડું ઘણું વળતર આપી અને ખેડૂતોને બેઠો કરશે તો જ ખેડૂત બેઠો થાય, નકર પરિસ્થિતિ બહુ હાર્ડ આવવાની છે. એટલે અલગથી બજેટ ફાળવે અને સરકારને નમ્ર વિનંતી કે તાત્કાલિક આ ગામડામાં સર્વે કરી અને ખેડૂતને અલગથી બજેટ આપી અને તમામને સહાય મળે એવું મારું કહેવાનું. જોતા રહો લોકસભા ન્યૂઝ, ફરી મળીશું નવા સમાચાર સાથે.